યોગ્ય તપાસ કરવા એસપીને આવેદનપત્ર અપાયું. ગત તારીખ 28 મેના રોજ ફરિયાદીએ તેમના શાળાના એક્સિડન્ટ માટે રાપર પોલીસ મધ્યે ફરિયાદ નોંધાવી હતી. તારીખ 31 મે 2024 વાળી નોંધાવેલી ફરિયાદ જેમાં શાળા પ્રવીણને કોઈ અજાણ્યો વાહન ટક્કર મારી મૃત્યુ નિપજાવેલ હતું, પરંતુ હકીકતમાં તેઓને જાણવા મળેલ છે કે તેમના શાળાનું અકસ્માત નહીં પરંતુ કોઈએ ખૂન કરી મૃત્યુ નિપજાવેલ છે, જેના તથ્યો સ્થાનિક જગ્યા પર જોવા મળ્યા છે. તેમજ સ્થાનિક જગ્યાનું પંચનામું કરવામાં આવે તો જણાઈ આવશે કે પ્રવીણનું મૃત્યુ નિપજાવેલ છે. કોઈ વાહનના ટાયરના ચિહ્નો ત્યાં જોવા મળ્યા નથી. તેમજ રોડથી થોડી દૂર આવેલ ઝારાના ઝાડ પર લોહીના ચિહ્નો જોવા મળ્યા છે. તેમજ રાત્રિના તેમનો શાળો ઘરેથી નીકળેલ ત્યારે તેમના શાળાનો ફોન સતત ચાલુ હતો, જેથી ફરિયાદીને લાગે છે કે તેમના શાળાનું પ્રવીણનું અકસ્માત થયેલ નથી પરંતુ ખૂન થયેલું છે. પ્રવીણના ફોન કોલની તપાસ તેમજ સદરહુ ગુનાની ફરિયાદી તથા અન્ય એજન્સી યોગ્ય તપાસ કરે તેવી માંગ સાથે એસપી કચેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નાથજીભાઈ બીજલભાઈ લોહિયા, ગામ કકરવા, તાલુકો બચાવ. અત્યારે આવેદન ગાંધીધામ એસપી કચેરી આવેદનપત્ર આપવા આવેલા હતા. આવેદનપત્ર પણ આપ્યું છે. ઘટનામાં જે દિવસેના લગ્ન હતા છોકરાના, એ લગ્ન અને રાતે જ્યારે દાંડિયા રાસનો પ્રોગ્રામ ચાલુ હતો ત્યારે રાતે 12 વાગ્યાના આરસાના ઘરેથી નીકળી ગયો. એનો મિત્ર પણ સાથે હતો. મિત્રને એવું કીધું કે ભાઈ તું પાછો વળી જા અને મારે કામ છે જાઉં છું. પછી એના પછી આખી રાત શોધખોળ કરી પણ માણસ મળ્યો નહોતો. તેના પછી સવારમાં ફોન દ્વારા એવી જાણ કરવા આવી કે અહીંયા ડેડ બોડી પડી છે. કઈ જગ્યા પેલા મળી? પછી રાપર તાલુકાના કુડા ગામની સીમાને, જ્યાં હોટલ અને રોહિત માટે રિસમ પણ આવેલું છે. તારીખ 28 તારીખ કહેવાય. 28 તારીખના સવારમાં 4 વાગ્યાના આરસામાં બનાવ બન્યો હોય તેવું જાણવા મળે છે. જે મૃતકનું નામ હતું પ્રવીણભાઈ રામજીભાઈ હિંગળા, અને એ અમારે બેન અમે એને બનાવી છીએ. એને બેનને મારે ત્યાં મોટો થતો અને લગ્ન પણ અમે કરાવ્યા હતા. સાહેબ પાસે માંગણી એ જ છે કે સાચો ન્યાય મળે અને કોલ ડિટેલને તપાસ થાય, જેના આધારે કયા કારણે બુટી પામેલ છે તે જાણવાનો પ્રયાસ છે. સાહેબે આશ્વાસન આપ્યું છે તમારી જે માંગણી છે તેની તપાસ કરશું અને બહુ જલ્દીથી તમને રાહત આપશું.